नमस्ते विद्यार्थी मित्रों, तो धोरण चार गुजराती, तो गुजराती ना अभ्यासक्रम में आप आग वधीशुं। क्यूँ चेप्टर आप पहुंचे छीए गुजराती में? त्रीजु चेप्टर। क्यूँ? त्रीजु, बराबर। तो एनी पहेला आपणे केटला चेप्टर जोया छे? बे। केटला? बे। एमां पहेलुं चेप्टर क्यूँ छे? चलो याद करो बधा, नावड़ी चाली। क्यूँ छे? नावड़ी चाली। जो एमां शुं कोनी कोनी वात करवामां आवी छे कि डेटको, पीलू, उंदर, कीड़ी ने भमरो ए बधा फरवा निकले छे। ने पछी याद करो जो आपणे आ वार्ता शीखी गया छीए ने, तो त्यां एक तळाव जोई छे, पछी एने जोईने डेटको हरखाई जाय छे, बहु ज खुश थई जाय छे अने ए तो पाणीमां कूदी पड़े छे। एने तो तरता आवडतું હોય છે અને બાકી જે છે પીલું, ઉંદર, કીડી ને ભમરો એ લોકોને તરતા ન આવડતું તો ઉદાસ થઈ જાય છે અને પછી એ લોકો ડેટકાથી નારાજ થાય છે અને એ લોકો નાવડી બનાવે છે, પણ પછી એ લોકો પણ પાણીમાં જાય છે નાવડી પર બેસીને। તો આ રીતે આપણે નાવડી ચાલી એ સમજી ગયા, એનું સ્વાધ્યાય પણ કરી લીધું। પછી ચેપ્ટર નંબર કયું આવશે? બીજું। કયું? બીજા નંબરનું। તો એમનું નામ શું છે? એનું નામ ઠંડી। શું છે? કાવ્ય છે, એનું નામ છે ઠંડી। એના કવિ કોણ છે? કોણે લખી છે? કૃષ્ણ દવે। કોણે લખી? કૃષ્ણ દવે, બરાબર છે। તો જુઓ એમાં શું કોની વાત હતી? ટમેટા અને ફ્રીજની। કોની વાત કરી હતી? ટમેટા અને ફ્રીજની વાત કરી હતી, બરાબર, યાદ છે ને? એમાં કોણ કોણ આવે છે? ટમેટું, ફ્રીજ, દૂધી માસી, મૂળાભાઈ, બરાબર, એની વાત કરવામાં આવી છે। જો એમાં શું કહેવા માગે છે કે ટમેટાભાઈ છે એને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે, પછી એ દૂધી માસીને શું પહેરવાનું કહે છે? બંડી, કે દૂધી માસી ઝટ પહેરાવો બંડી, બંડી પહેરવાનું કહે છે। અને પછી કે આના કરતાં તો અમે ડાળ પર સારા હતા, કે હડકો દડકો રમતા, સવારનો તાજો તડકો મળતો, પછી અહીં તો બસ ઠંડી જ લાગે છે, બરફનું જ ગામ છે, જાણે આ તો બરફનું જ ગામ હોય, સાવ એવી જ ઠંડી લાગે છે। આ ફ્રીજ કોણે બનાવ્યું હશે? તેમાં હૂંફ તો જરા પણ છે જ નહીં, પછી ત્યાં તો ફ્રીજનો દરવાજો ખુલે છે ઘારી લેવા માટે, એટલે કે મીઠાઈ લેવા માટે દરવાજો ખુલે છે, અને મૂળાભાઈ છે ટમેટાભાઈને ટપક એને ટપલી મારે છે, ત્યાં જ ટમેટાભાઈ છે એ તો દળદળ કરતા દોડી જાય છે। તો બારીમાંથી સૂરજ જોઈ છે અને એકદમ ખુશ થઈ જાય છે, ખુશીનો પાર નથી રહેતો, ત્યાં જ બે કિરણો બારીમાંથી આવે છે અને ટમેટાભાઈને કહે છે કે ટમેટાભાઈ પહેરો આ મીઠો મીઠો તડકો। તો ટમેટાભાઈને એ તડકો પહેરાવાની વાત કરે છે। તો આ રીતે ઠંડી કાવ્યમાં આપણે સમજી ગયા છીએ, એને એક વખત ગાય પણ આપણે છે, મસ્ત રીતે ગાયતી રાગદાર સાથે એને સમજ્યા પણ છે। કોણે લખી છે? કૃષ્ણ દવે। કોણે લખી છે? કૃષ્ણ દવે, યાદ રાખવાનું છે બધાએ। તો જો આપણે એનું સ્વાધ્યાય પણ કરી ગયા છીએ અને સમજી પણ લીધી છે, હવે નેક્સ્ટ આપણે જે જે પાઠ છે એ પાઠ કયો છે? સાચી હજ, પણ એની પહેલાં આપણે એ સમજ્યું નેક્સ્ટ પાઠ, એની પહેલાં એક આપણે સરસ મજાની વાર્તા કરીશું। કોની વાર્તા ખબર છે? કોની વાર્તા કરીશું ખબર છે તમને? નહીં તો જો ગણેશજીની છે, કાર્તિકેય બે ભાઈઓ હોય છે, પછી એના માતા પિતા કોણ હોય છે? શંકર ભગવાન અને ઉમિયાજી એટલે કે પાર્વતીજી એમના માતા પિતા હોય છે, અને એ બે ભાઈઓ એકદમ લડતા હોય છે કે હું મોટો છું, હું મોટો છું, અને ત્યાં જ ઉમિયાજી છે એને કહે છે કે જે આખી દુનિયા ફરી આવશે, 68 તીર્થ કરી આવશે એ સૌથી મોટો હતો। કાર્તિકે તો એકદમ હરણની ફાળ દોડ્યો જ જાય, એ તો જલ્દી જલ્દી પૂરું કરી, ગણેશજીને તો ફાંદ મોટી હતી એટલે તો ભાગી શકે નહીં। તો એ જ રીતે આપણે સરસ મજાની વાર્તા સાંભળશું, કયું છે? સાચું તીર્થ। ચાલો સાંભળીએ સાચું તીર્થ। શંકર અને ઉમિયાને બે દીકરા હતા, એકનું નામ કાર્તિકે અને બીજાનું નામ ગણેશ। બે ભાઈમાં ગણેશ ધુંધાળા હતા, નાના નાના પગ અને મોટું મોટું માથું,
કાર્તિકે તો હરણની ફાળે દોડે, પણ ગણેશનો પેટ મોટો પટારા જેવું, દોડવાનું કે કૂદવાનું આવે તો એમને ન ફાવે. એક દિવસ ગણેશ અને કાર્તિકે વાદે ચડ્યા. એક કહે હું જબરો, બીજો કહે હું જબરો. બેને લડતા જોઈને ઉમૈયા બોલ્યા, તમે બે એક સાથે નીકળીને આખી દુનિયા ફરી આવો, 68 તીર્થ કરી આવો. બેમાં જે પહેલો ઘરે આવે તે જબરો. માને પગે લાગીને કાર્તિકે તો ચાલે નીકળ્યા દુનિયા ફરવા. એમને ચાલતા શિવાર પવનની જેમ એ તો દોડે. ગણેશ બેઠા બેઠા વિચાર કરે છે, આ કાર્તિકેને કેમ કરીને પહોંચી શકાશે? આવડી મોટી ફાન અને આટલું ભારે માથું ન હોત તો એને બતાવી દેત, પણ હવે શું કરવું? ગણેશ તો મૂંઝવણમાં પડી ગયા. ત્યાં એકાએક એમને મનમાં એક વિચાર આવ્યો. તેમણે માને કહ્યું, માં તમે અહીં આ સિંહાસન પર બેસો. પછી જઈને પિતાજીને બોલાવી લાવ્યા અને કહ્યું, પિતાજી તમે પણ અહીં માતાજી સાથે આ સિંહાસન પર બેસો. શંકર બોલ્યા, આજે આ શું ખેલ માંડ્યો છે તે ગણેશ? કાર્તિકે ક્યાં છે? ઉમૈયામાં બોલ્યા, એ તો ઘણે દૂર પહોંચી ગયો હશે. બે ભાઈ શરતમાં ઉતર્યા છે. જે દુનિયા ફરી આવે, 68 તીર્થ ફરી આવે ને પહેલા ઘરે આવે એ જબરો. આ સાંભળીને શંકરે ગણેશને પૂછ્યો, ગણેશ તું ક્યારે ઉપડે છે? ગણેશ મલકાયા અને બોલ્યા, પિતાજી તમે જુઓ તો ખરા. પછી એમણે આસન પર બેઠેલા માતા પિતાની પૂજા કરી અને તેમની પ્રદક્ષિણા શરૂ કરી. એક વાર, બે વાર, ત્રણ વાર, એમ 68 વાર ગણેશજીએ માતા પિતાની આસપાસ આંટા માર્યા. પછી તેમણે પગે પડીને એ બોલ્યા, દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે. મેં એ તીર્થની 68 પ્રદક્ષિણા કરી છે. મારી 68 તીર્થની યાત્રા પૂરી થઈ. આ સાંભળીને શંકર કહે, ગણેશ તું નાનો છે પણ ઘણો ચતુર છે. બે ભાઈમાં તું જ પહેલો આવ્યો ગણાય. તારી બુદ્ધિ અજબ છે. ઉમૈયા બોલ્યા, જે મા બાપને તીર્થરૂપ ગણે તેની પૂજા સૌથી પહેલી જ થાય ને. માતા પિતાના વચન સાંભળીને ગણેશજી તો રાજી રાજી થઈ ગયા. પછી ઘણે વખતે કાર્તિકે આખી દુનિયા ફરીને ઘેર આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા. લાંબી મુસાફરીના લીધે તેઓ થાકીને લોટપોટ થઈ ગયા હતા. તેમણે જોયું કે ગણેશ મોજથી માના ખોળામાં બેઠા હતા. ગણેશ તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી? તેમણે ગણેશને પૂછ્યું. ગણેશ કહે, જીવતા તીર્થે મા બાપ, મેં એમની પૂજા કરી એટલે 68 તીર્થ મને ફળ્યા. મારી તીર્થ યાત્રા તો ક્યારે પૂરી થઈ છે. તો જો આ જ રીતે આપણે ગણેશજીની વાર્તા સાંભળી છે. કઈ વાર્તા? તીર્થની. સાચી તીર્થ એટલે કે સાચી યાત્રા, બરાબર. તો આપણો નેક્સ્ટ પાર્ટ છે એ સાચી હજ છે. શું છે? હજ. હજ કોણ કરે? મુસ્લિમ. મુસ્લિમ લોકો હોય એમાં હજ થાય, એને હજ કહે. આપણે જે યાત્રા કહી, જાત્રા કરવા ગયા એમ કહીએ ને જાત્રા, એ લોકો એને હજ કહે. શું કહે? હજ કહે. તો એ સાચી હજ કહે. આપણે સાચી યાત્રા કહીએ અથવા તો સાચી જાત્રા કહીએ, બરાબર. એ રીતે આપણે હવે ગણેશજીની જેમ આપણું મગજ ચાલવું જોઈએ, બરાબર છે ને. સૌથી મોટું કોણ? માતા પિતા. કોણ? માતા પિતા. તો આપણે માતા પિતાને સેવા કરવી જોઈએ, બરાબર. એ જ આપણી યાત્રા છે. તો એ જ રીતે આપણો એ ત્રીજો પાઠ છે સાચી હજ. શું છે? સાચી હજ એટલે કે મક્કમની જાત્રા.
બરાબર તો એ લોકો દ્વારા લખવામાં આવેલી છે એના કોઈ લેખક નથી તો સાચી હજ છે એ જ એવી જ રીતે એમાં સાચી રીતે એ હજ કરે છે અને પછી એને સફળતા મળે છે અને એવું જે બધું આવે છે અંદર પર તમારે શું કરવાનું છે કે એને વાંચવાનું છે જે આ પાઠ છે એક વખત વાંચીને આવવાનું છે શું કરવાનું છે તમારે એક વખત વાંચીને આવવાનું છે સરસ મજાનું નિરાતે વાંચવાનું છે પછી આપણે અહીંયા સમજશું તો તમને તરત જ સમજાઈ જશે પણ જો એક વખત વાંચેલો હશે તો જ સમજાશે બરાબર છે બાકી તો આપણે જેમ કાર્તિકે અને ગણેશ ઝઘડતા હતા એમાં જે ગણેશજીનો મગજ ચાલ્યો એવો મગજ આપણે ચલાવવાનો છે સમજાણું ને વાર્તામાં કે કાર્તિકે અને ગણેશજી બંને ભાઈઓ હતા એના માતા પિતા કોણ છે તો કે શંકર ભગવાન એના માતા પિતા છે પાર્વતી યાને કે ઉમિયાજી છે એમના માતા છે એમના માતા પિતા છે બરાબર છે તો આપણે જોવાનું છે વાર્તાને સમજવાની છે વ્યવસ્થિત રીતે જોવાની છે એવું હોય તો ફરીથી એક વખત વાર્તા જોઈ લેવી મજા આવે એવી છે સાંભળવાની પણ મજા આવે છે તો તમારે હવે આ જે સાચી હજ છે એક વખત તમારે વાંચીને આવવાનું રહેશે જેથી કરીને અહીંયા સમજાવવામાં આવે એ તમને સહેલાઈથી સમજાઈ જાય પણ એ તમે વાંચેલું હશે તો તમને સહેલાઈથી સમજાશે બરાબર તો તમારે હોમવર્કમાં આ એક કરવાનું રહેશે કે સાચી હજ જે પાઠ છે ત્રીજો એ તમારે રીડ કરીને આવવાનું રહેશે એટલે કે વાંચીને આવવાનું રહેશે બરાબર છે બધાને સમજાઈ ગયું ને ઓકે તો તમારે આ વાંચીને આવવાનું રહેશે